So hi friends. ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટેની યુજી કોર્સિસ અને બીજી કોર્સિસ માટેની જે એડમિશન પોર્ટલ છે એ ઓપન કરી દેવામાં આવ્યું છે આ વિડીયોમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી યુજી કોર્સિસ જેમ કે બીએસસી છે ત્યાર પછી બીએ બીકોમ બીબીએ બીસીએ વગેરે જે કોર્સિસ માટે ઓનલાઈન એડમિશન ચાલુ કરવામાં આવે છે એનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટેનું ઓનલાઈન ફોર્મ તમે સ્ટેપ બાય સ્ટેપ ઘેર બેઠા કઈ રીતે ભરી શકશો એની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં આપીશ ઓલરેડી મેં ગયા વર્ષના વિડીયો પણ બનાવેલા છે તમારે મેરિટ લિસ્ટને લગતા કે બીજા કોઈ પણ વિડીયો જોઈએ તો એ વિડીયો પણ તમને મળી જશે આ વિડીયોમાં ફ્રેશ અપડેટ એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસ વીસની અપડેટ સાથેનો હું વિડીયો અપલોડ કરું છું તો વિડીયો છે તમે પૂરોપૂરો જોજો કે જેથી કરીને તમને કાંઈ બે પ્રકારનો પ્રશ્ન છે તે રહે નહીં ફોર્મ છે તમે ઘેર બેઠા પણ ભરી શકો છો અને કોઈ ઓનલાઈન સેન્ટર પર પણ જઈને તમે ભરી શકો છો મોબાઈલમાં ફોર્મ ભરવું હોય તો પણ એકદમ ઇઝી પ્રોસેસ છે હું સ્ટેપ બાય સ્ટેપ તમને સંપૂર્ણ માહિતી છે તે આપીશ તો ચાલો મિત્રો આપણે વિડીયોના ટોપિક પર આવીએ જો મિત્રો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કરીને આગળ તમારે એડમિશન રિલેટેડ સ્કોલરશિપ રિલેટેડ કે હોસ્ટેલ રિલેટેડ તમામ અપડેટ તમને મળતી રહે અને ડેલી અગત્યના અપડેટ માટે હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો જેને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા ચેનલ ચેનલબાઉટ સેક્શનમાં મળી જશે તો સૌ તમે જે પણ બ્રાઉઝર યુઝ કરતા હોય એમાં તમારે સર્ચ કરવાનું છે ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી સર્ચ કરશો એટલે તમારી સમક્ષ એની ઓફિશિયલ વેબસાઇટ છે તે જોવા મળશે ઓફિશિયલ વેબસાઇટ જોવા મળે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે જેવા તમે ક્લિક કરશો એટલે રાઇટ સાઇડમાં નીચે તમને એડમિશન બે હજાર ત્રેવીસનું ઓપ્શન જોવા મળશે ત્યાં મોડ ડિટેલ પર તમારે ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કર્યા પછી એડમિશન માટેના પેજમાં તમે પહોંચી જશો હું અહીંયા સંપૂર્ણ પ્રોસેસ છે મોબાઈલમાં કરીને બતાવું છું તમે કોમ્પ્યુટરની મદદથી પણ ફોર્મ છે ભરી શકો છો અને મોબાઈલમાં ભરો તો પણ કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે તે આવતો નથી તો મોબાઈલમાં તમે એ ઓપન કર્યા પછી અહીંયા નીચે તમને જે પણ કોર્સીસ વિશેની તમારે પીડીએફ મેળવવી હોય જેમ કે એમ વિશેની માસ્ટર ઓફ આર્ટસ બીએ એ વિશેની બેસ્ટર ઓફ આર્ટ એલ એલ બીએસસી વિશેની બી વિશેની ત્યાર પછી જે પણ યુજી કોર્સીસ કે પીજી કોર્સીસ હોય એની નોટિફિકેશન છે અહીંયા ડિક્લેર કરવામાં આવતી હોય છે તો જે પણ કોર્સીસ વિશેની તમારે માહિતી હોય જો તમારે બીએસસી કે બી વિશેની માહિતી મેળવી હતી એની પીડીએફ પણ તમને અહીંયા મળી જશે હવે અહીંયા સૌ તમને ઉપર જોવા મળે છે ઓનલાઈન એડમિશન પોર્ટલ લીંક એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કર્યા પછી એડમિશન માટેનો ફોર્મ ભરવા માટેની લિંકમાં તમે પહોંચી જશો એટલે પેજમાં તમે પહોંચી જશો અત્યારે જે પણ કોર્સિસ માટે એડમિશન પછી ચાલુ કરવામાં આવી છે એ તમે અહીંયા જોઈ શકો છો એક બીએસસી માટેની એડમિશન ચાલુ કરવા પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે બીજી બીકોમ બીબીએ બીસીએ માટેની અને ત્યાર પછી બીએ ઓનર્સ માટેની એડમિશન પછી ચાલુ કરવામાં આવી છે અને જે બીજા પાંચ વર્ષના કોર્સિસ છે એની માટેની પ્રોસેસ છે એ ચાલુ કરવામાં આવી છે તો જે પણ કોર્સમાં તમે લાયક કાર્ડ ધરાવતા હોય જે પણ કોર્સમાં તમે ફોર્મ ભરવા માંગતો એ ફોર્મ તમે ભરી શકો છો અત્યારે તમારે ફક્ત રજિસ્ટર છે એ જ કરવાનું છે તો હું અહીંયા કોઈ પણ એક જ ફોર્મ ભરીને બતાવીશ બાકી પ્રોસેસ તમારે બધામાં સેમ જ રહેશે આ તમારા લાયકાતનો ક્રાઇટેરિયા છે એ સેન્જ થઈ શકે છે જેમ કે તમે બીએસસીમાં એડમિશન લેવા માંગતા હોય તો તમે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પાસે સાથે ધોરણ બાર સાથે પાસ કરેલો હોવું જોઈએ જો તમે બીકોમ બીબીએ કે બીસીએમાં એડમિશન લેવા માંગતા હોય તો તમે એ મુજબની લાયકાત છે તે ધરાવતા હોવા જોઈએ એટલે કે મિનિમમ લાયકાત છે એ તમે ધરાવતા હોવા જોઈએ એ મુજબ તમારે કોર્સ એ પસંદ કરવો જોઈએ તો હું અહીંયા કોઈ પણ એક જ ફોર્મ ભરીને બતાવીશ લાયકાત છે એ તમારી સેન્જ થશે બાકી તમામ પ્રોસેસ છે એ સેમ સેમ જ રહેશે તો તમારે જે પણ કોર્સિસમાં એડમિશન લેવાનું હોય એના નીચે તમને વ્યૂ મનનો ઓપ્શન જોવા મળશે મારે બીએસસી માટેનું ફોર્મ ભરીને હું તમને બતાવું છું તો અહીંયા વ્યૂ મનનો ઓપ્શન છે એના પર હું ક્લિક કરી દઈશ એના પર ક્લિક કર્યા પછી અહીંયા જે કોઈ પણ નોટિફિકેશન આવતી હશે તમામ નોટિફિકેશન અહીંયા જ ડિક્લેર થશે ને આ ઉપરાંત પણ હું જે પણ ડેલી અગત્યનો અપડેટ હશે ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો રહીશ તો અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરવાનું ભૂલશો નહીં અહીંયા બે ઓપ્શન જોવા મળશે ઓલરેડી રજીસ્ટર્ડ એન્ડ ન્યૂ રજિસ્ટ્રેશન જે લોકોએ પહેલાંથી રજિસ્ટ્રેશન કરેલું હોય એ રેડ કલરમાં ઓલરેડી રજીસ્ટર્ડ છે એના પર ક્લિક કરશે તમે પહેલાંથી રજિસ્ટ્રેશન ના કર્યું હોય ફ્રેશ સ્ટુડન્ટ હોય તો ન્યૂ રજીસ્ટ્રેશનનો ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કર્યા પછી થોડીક જે ઇન્ફોર્મેશન છે તમારી સમક્ષ ખુલી જશે એને તમારે સ્ક્રોલ ડાઉન કરી લેવાની છે અને નીચે આ એગ્રીનું ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કર્યા પછી હવે તમારી રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ ચાલુ થઈ ગઈ છે અહીંયા મેં બીએસસી માટે ઓપન કરેલું છે એટલે મને બીએસસી જોવા મળશે જો તમે બીબીએ બીસીએ કે બીકોમ માટે હોય તો તમને એક કોર્સ છે તે જોવા મળશે હવે તમે લાસ્ટ જે ધોરણ બારની પરીક્ષા છે આ બોર્ડમાંથી પાસ કરી કરીએ પ્લીઝ નો ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું છે આમાંથી જો તમે ગુજરાત બોર્ડમાંથી કર્યું હોય તો તમે પહેલું સિલેક્ટ કરશો ત્યાર પછી જો તમે સીબીએસસી ગુજરાતમાંથી પાસ કર્યું હોય એટલે કે સીબીએસઇ બોર્ડમાંથી તો બીજો સિલેક્ટ કરશો તમે માંથી અધર સ્ટેટમાંથી ગુજરાત સિવાયના સ્ટેટમાંથી કર્યું હોય તો ત્રીજું સિલેક્ટ કરશો તમે માંથી પાસ કર્યું હોય તો આઈએ સિલેક્ટ કરશો અને એનઆઈએસમાંથી ધોરણ માં પાસ કર્યું હોય એ તમે સિલેક્ટ કરશો તો મેં ગુજરાત બોર્ડમાંથી સિલેક્ટ પાસ કરેલું છે એટલે હું ગુજરાત બોર્ડ છે સિલેક્ટ કરી લઈશ તમારે તમારી લાયકાત મુજબ તમારે બોર્ડ છે સિલેક્ટ કરવાનું છે અહીંયા પાસિંગ સ્ટેટમાં મને ગુજરાત જોવા મળશે કારણ કે મેં ગુજરાતમાંથી જ પાસ કરેલું છે હવે અહીંયા એક્ઝામ યર મંથ છે એ તમને જોવા મળશે તો અહીંયાથી તમારે જે પણ વર્ષમાં તમે ધોરણ બારની પરીક્ષા પાસ કરી એ તમારે સિલેક્ટ કરી લેવાની છે મોબાઈલમાં યુઝ કરી રહ્યો છે એટલે આ મુજબને જોવા મળશે કોમ્પ્યુટરમાં યુઝ કરતા હોય તો વ્યવસ્થિત સ્ક્રીન છે તે જોવા મળશે હવે કયા મહિનામાં તમે ધોરણ બારની પરીક્ષા પાસ કરી છે એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે તમારે તમારી માર્કશીટ મુજબ તમે જે મુજબ પરીક્ષા પાસ કર્યું એ મુજબ તમારે સિલેક્ટ છે કરવાનું છે વર્ષ અને મહિનો સિલેક્ટ કરી લીધા પછી તમારે જે ધોરણ બારની માર્કશીટ મુજબ તમારો સીટ નંબર છે એ સીટ નંબર અહીંયા ફિલ કરી દેવો મે ડેમો તરીકે ફિલ કરેલો છે તમારે વ્યવસ્થિત જોઈ અને તમારી માર્કશીટ મુજબ તમારે અહીંયા ફિલ કરી દેવો ત્યાર પછી લાસ્ટ ક્વોલિફાઇંગ માર્કશીટ મુજબ તમારું નામ એટલે તમે જે સેલી પરીક્ષા પાસ કરેલી છે તમે બીકોમ કોમ બીબીએ બીસીએ કે બીએસસીમાં એડમિશન લેતા હોય તો તમે ધોરણ બારની સેલી પરીક્ષા પાસ કરી હોય તો એ માર્કશીટ મુજબ તમારે પૂરેપૂરું નામ અહીંયા ફિલ કરી દેવાનું છે એ નામ ફિલ કર્યા પછી અહીંયા તમારે હવે તમારી જન્મ તારીખ છે ફિલ કરવાની છે તો અહીંયા કેલેન્ડર ઓપન થશે એમાંથી તમારી જે પણ જન્મ તારીખ હોય એ તમારે ફિલ કરી દેવી ત્યાર પછી અહીંયા નીચે હવે તમને ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ફિલ કરવાનો ઓપ્શન જોવા મળશે તો અહીંયા તમારો વેલિડ ઇમેલ આઈડી છે એ તમારે ફિલ કરવું અને મોબાઈલ નંબર છે એ પણ તમારો વેલિડ હોય એ ફિલ કરવું કારણ કે આગળ કોઈ પણ ઓટીપી રિલેટેડ અથવા તો કોઈપણ નોટિફિકેશન કે માહિતી હશે તમામ તમને મોબાઈલ અને ઇમેલ આઈડીમાં મોકલવામાં આવશે તો તમારો જે પરમનન્ટ મોબાઈલ નંબર ઇમેલ આઈડી હોય એ જ તમારે અહીંયા ફિલ કરવું ત્યાર પછી સંપૂર્ણ માહિતી ફિલ કર્યા પછી નીચે સીએન્ડ ઓટીપીનો ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવી સીએન્ડ ઓટીપી ઉપર તમે ક્લિક કરશો એટલે આગળ પ્રોસેસ થશે અને તમારા જે પણ મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી હશે એમાં તમને ઓટી મોકલવામાં આવશે તો અહીંયા ઓકે તમને જોવા મળશે એના પર હું ઓકે કરી દઉં છું અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે મારા મોબાઈલ નંબરમાં ઓટીપી સાથે મોકલી દેવામાં આવ્યું છે એવી રીતે તમને પણ મોકલી આપવામાં આવશે ત્યાર પછી અહીંયા તમને નીચે ઈમેલ મોબાઈલ નંબરની તમને ઓટીપી નાખવાનું ઓપ્શન છે તો ઓટોમેટિક જ ખોલી જશે ત્યાર પછી ઓટીપી ફિલ કરી અને વેલિડિટ ઓટીપીનો ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કરી પછી યોર ઓટીપી ઇઝ વેરીફાઈડ સક્સેસફુલનો ઓપ્શન તમને જોવા મળશે એના પર તમારે ઓકે કરી દેવાનું છે એના પર ઓકે કર્યા પછી તમારે નીચે જે બેઝિક માહિતી વધારે માહિતી ફિલ કરવાનું છે એનું ઓપ્શન છે એ ખુલી જશે ફિલ કર્યા પછી નીચેની જે વધારાની વિગત છે એ ઓટોમેટિક જ હવે ખુલી જશે તો સૌ તમારે જે તમારા પેરેન્ટનો મોબાઈલ નંબર હોય ગાડીઓનો મોબાઈલ નંબર હોય એ તમારે ફિલ કરવાનો છે અથવા તમારી પાસે તમારો બીજો મોબાઈલ નંબર હોય તો એ પણ તમે ફિલ કરી શકો છો ત્યાર પછી નીચે તમને કેટેગરીનો ઓપ્શન જોવા મળશે તો કેટેગરીનો ઓપ્શન પર તમે ક્લિક કરશો એમાંથી તમારી જે પણ કેટેગરી કેટેગરીઓ એસસી એસટી એસીબીસી ઓબીસી એ તમારી કેટેગરી હોય એ મુજબ તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી નીચે અહીંયા તમને જેન્ડરનું ઓપ્શન જોવા મળશે જેન્ડરનું ઓપ્શન જોવા મળે એમાં તમારે મેલ ફિમેલ તમે જે પણ હોય મતલબ જો બહેન હોય તો ફિમેલ સિલેક્ટ કરશે અને ભાઈ હશે તો મેલ સિલેક્ટ કરશે એ સિલેક્ટ કર્યા પછી જો તમે ડાયજેબિલિટી ધરાવતા હોય દિવ્યાંગતા ધરાવતા હોય તો અહીંયા તો ઓપ્શન જોવા મળશે જો તમે ધરાવતા હોય તો યસ કરશો બાકી તમે નોંધ કરી દેશો ત્યાર પછી અહીંયા અગત્યનો પોઈન્ટ છે એ ખાસ સમજવાનો છે કે આ વખતે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી હતી કે તમે જે સેલી પરીક્ષા પાસ કરી છે એમાં તમારી જે સ્કૂલ હતી એ ક્યાં આવેલી હતી મતલબ અમદાવાદમાં આવેલી હતી જો અમદાવાદમાં જ આવેલું હોય તો પેલું ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે જો આઉટ આઉટસાઇડ અમદાવાદ વિધિન ગુજરાત એટલે કે જો ગુજરાતમાં જ તમારી સ્કૂલ આવેલી છે પરંતુ અમદાવાદમાં નથી આવેલી તો તમારે બીજું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને અધર સ્ટેટમાં આવેલી હોય તો ત્રીજું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ફરીથી કહું છું કે જો તમારી સ્કૂલ છે એ અમદાવાદની અંદર જ આવેલી હોય તો પેલું ઓપ્શન સિલેક્ટ કરશો બીજી ગુજરાતમાં તમારે કોલેજ આવેલી છે પરંતુ અમદાવાદમાં નથી આવેલી તો બીજું ઓપ્શન સિલેક્ટ કરશો અને ગુજરાતમાં ના આવેલી અધર સ્ટેટની હોય તો ત્રીજો ઓપ્શન છે સિલેક્ટ કરવાનું છે ઘણા વિદ્યાર્થીઓએ ગયા વખતે આ ભૂલ સાથે કરી હતી તો આ વ્યવસ્થિત તમારે ફિલ કરવાનું છે ત્યાર પછી તમારે જે પણ મનગમતો પાસવર્ડ રાખવો એ તમે રાખી શકો છો અને એ તમારે પડે અહીંયા નાખવો જ પડશે તો મેં ઓલરેડી પાસવર્ડ છે ક્રિએટ કરેલો છે તમારે જેમ બને સ્ટ્રોંગ પાસવર્ડ ક્રિએટ કરી અને તમારે જે પણ મનગમતો પાસવર્ડ હોય એ તમારે બનાવી લેવાનો છે પાસવર્ડ છે ક્રિએટ કરીને ત્યાર પછી નીચે તમને સબમિટનો ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે સબમિટના બટન પર ક્લિક કર્યા પછી તમારે સક્સેસફુલી રજિસ્ટ્રેશનની પ્રોસેસ એ પૂરી થઈ જશે યુ હેવ સક્સેસફુલી નો અહીંયા એસએમએસ છે તમને જોવા મળશે અને તમને એક મોબાઈલમાં અને ઇમેલ આઈડીમાં જે આઈડી અને પાસવર્ડ છે એ પણ મોકલી આપવામાં આવશે તો અહીંયા ઓકેનું બટન જોવા મળશે એના પર હું ઓકે કરી દઈશ હવે ઓટોમેટિક જ હું લોગિનના પેજમાં પહોંચી જઈશ અહીંયા સંપૂર્ણ માહિતી છે એ તમને જોવા મળશે જે પણ એડમિશન રિલેટેડ હોય છે હવે તમારે એપ્લાય કઈ રીતે કરવાનું છે અહીંયા ઓટોમેટિક તમે બેંક ટુ લોગિનના પેજમાં પહોંચી જશો જો તમે લોગિનના પેજમાં ના પહોંચો તો આપણે જે પહેલાં જોયેલું છે એ મુજબ તમે ઓલરેડી રજીસ્ટ્રેશન ઓપ્શનમાં જઈને પણ લોગિન છે કરી શકો છો તો લોગિન પેજમાં આવ્યા પછી અહીંયા તમને એક નોટિફિકેશન છે જોવા મળશે કે ક્વિક રજિસ્ટ્રેશન પેમેન્ટ ઇઝ શેડ્યુલ રાઇટ નાઉ પ્લીઝ વેઇટ ફોર સમ ટાઈમ એટલે કે જે પણ પેમેન્ટ કરવા માટેનું શેડ્યુલ જે હજી ડિક્લેર કરવામાં નથી આવ્યું એટલે કે તમારે ફોર્મ ભરવા માટેની જે લાસ્ટ ડેટ છે પેમેન્ટ માટેની લાસ્ટ ડેટ છે એ હજી સુધી ડિક્લેર કરવામાં નથી આવી તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન ત્યાર પછી પેમેન્ટ કરવાનું છે અને ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ તમારે તમારે ફોર્મ ભરવાની પ્રોસેસ કરવાની છે ઓલરેડી પૂરો ફોર્મ ભરવાનો વિડીયો જે મેં બનાવેલો છે અત્યારે આ વર્ષે પણ હું પૂરો વિડિયો છે બનાવી દઈશ પરંતુ અત્યારે એનું શેડ્યુલ છે એ ડિક્લેર નથી કરવામાં આવ્યું અહીંયા તમે વેબસાઇટમાં જોઈ શકો છો કે ક્વિક રજિસ્ટ્રેશન પેમેન્ટ ઇઝ નોટ શેડ્યુલ રાઇટ નાવ એટલે શેડ્યુલ ડિક્લેર નથી કરવામાં આવ્યું બાકી તમારે પહેલાં ક્વિક રજિસ્ટ્રેશન માટેનું પેમેન્ટ કરવાનું છે ત્યાર પછી તમારે ફોર્મ ભરવાનું છે હું સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી આપીશ તમને કાંઈ પ્રકારનો પ્રશ્ન છે તે રહેશે નહીં તો એ બેક ટુ લોગઇન પેજ છે એના પર તમે ક્લિક કરી દેશો ક્લિક કર્યા પછી યુઝરને પાસવર્ડ નાખીને ત્યાર પછી તમારે પેમેન્ટ છે કરવાની રહેશે તો અત્યારે પેમેન્ટની પ્રોસેસ ચાલુ નથી થઈ ચાલુ થાય પછી તમારે યુઝરને પાસવર્ડ કેપ્ચર નાખી અને તમારે પહેલાં કમ્પલેટ પેમેન્ટ છે કરવાનું છે પેમેન્ટની પ્રોસેસ કર્યા પછી તમારે ફોર્મ ભરવાની પ્રોસેસ કરવાની છે હું પેમેન્ટને લગતી પ્રોસેસ ચાલુ થાય ફોર્મ ભરવાને લગતી પ્રોસેસ ચાલુ થઈ રહી એના પર પણ લાઈવ વિડીયો છે તે બનાવી દઈશ તો જો મિત્રો તમને આ વિડીયો પસંદ હોય તો લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં